નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક લેખિકા સાથે મુલાકાત કરીશું, મનીષા જોબન દેસાઈ સાથે, જેઓ આર્કિટેક્ટ પણ છે, ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે, પણ એમનો શોખ છે એક લેખિકા તરીકે. તેમણે આ વર્ષની અંદર 3 બુક લોન્ચ કરી છે, તો એ વિશે આપણે વાત કરીશું. મનીષાબેન, ફરીથી એક વખત આપનું સ્વાગત છે. થેન્ક યુ યામિનીબેન, અને થેન્ક યુ સુરત XYZ જે ખૂબ સરસ હરણફાળ ભરી રહી છે ચેનલ, અને એમને ખૂબ ખૂબ મારા અભિનંદન. મને આજે મારી સાહિત્યની, મારા શોખ વિશે અને મારી બુક્સ વિશે વાત કરવાનો ખૂબ આનંદ થશે તમારો. આપ એક માનસી મેગેઝિન ચલાવો છો, તો એ કયા વર્ષથી આપણે આ મેગેઝિન શરૂ કર્યું હતું એ વિશે વાત કરશું પહેલાં. મને નાનપણથી લખવાનો બહુ શોખ હતો, અને પછી 90 મારા ઇન્ટિરિયરના વગેરે કામ ચાલતા, પણ અમે ઓફિસમાં થોડા મિત્રો મળ્યા એવા સરખા રસ ધરાવતા, અને એમણે કહ્યું કે અમે આ કવિતાઓ અને બધું અમારું ગ્રુપ છે, તો મને થયું કે ચલો હું પણ જોડાઉં, અને મને લખવાનો જે શોખ હતો એ મેં થોડો શરૂ કર્યો, અને બધા સાથે મળ્યા અને થયું કે ચલો એક મેગેઝિન શરૂ કરીએ. તો 99માં મેં માનસી મેગેઝિન કર્યું હતું, જેમાં સ્પેશિયલી મહિલાઓ માટે રાખ્યું હતું કે મહિલાઓ લેખન તરફ આગળ આવે, અને કારણ કે મોટાભાગને ભણેલી ગણેલી સ્ત્રીઓ બધી ગૃહિણી તરીકે ઘરમાં હોય, પણ પછી બાકીનો સમય બહુ એમ લોકોને બધાને લખવાનું ગમતું હતું, એટલે એમાં બધાના આર્ટિકલ, ગીત, ગઝલો અને એને અંદર સમાવેશ કર્યો હતો, અને ખાસે એ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું માનસી મેગેઝિન, અને બધાને બહુ જ ગમ્યું હતું. એ પહેલો પ્રયોગ હતો, કારણ કે આપણે ત્યાં હજી પણ કોઈ એવું સાહિત્ય મેગેઝિન નથી જે સુરતમાંથી પ્રકાશિત થતું. ખૂબ ખૂબ અભિનંદન આપને, આ સાહિત્યનું એક મેગેઝિન આપે શરૂ કર્યું છે, અને ખૂબ જ એમાં આપણે પ્રસિદ્ધિ પણ મળી છે. આપણે વાત કરીશું કે તમે ઇન્ટિરિયર અને આર્કિટેક્ટ તો છો જ, તો તમને આ સાહિત્ય અને લેખકનો શોખ કેવી રીતે થયો? એટલે હું છે મારા પપ્પા મમ્મીની એક જ દીકરી છું, અને એ લોકો બંને જોબ પર જતા, અને એ લોકોને પોતાને પણ છે ને વાંચવાનો એટલો બધો શોખ, તો અમે એક ઘર લાઇબ્રેરીમાં મેમ્બર થયા હતા, જે કાકા એક મોટો થેલો લઈને બધી બુક્સ લઈને આવે, એમની પાસે બધા લિસ્ટ હોય નવી નોવેલો બહાર પડી હોય એની, અને સારા સારા સાહિત્યકારોની બુક્સ લાવતા, અને મમ્મી પપ્પા પણ ખૂબ વાંચતા, અને એમાંથી હું થોડું થોડું વાંચતી થયેલી. પછી એ લોકો પોતાના કામે ગયા હોય, એ વખતે મને, હું ભણતી હોઉં અને નાની હોઉં, તો મારું તો સ્કૂલ પતી ગયું, પછી મને જાળીને તાળું મારીને ગયા હોય ને બેસવાનું, તો શું કરીએ, બધી બુક્સ લઈને વાંચ્યા કરતી, અને રેડિયો સાંભળવાનો, બે જ શોખ એટલે. અને લેંગ્વેજનું મને બહુ જ ગમતું હતું નાનપણથી જ લખવાનું, એટલે બધી શાયરી લખું, કંઈક પંક્તિઓ લખું, પછી નિબંધ લેખન ને એવા બધામાં મારા બહુ સારા માર્ક આવતા હતા, એટલે મારા શિક્ષક, મારા બાલાજી ગર્લ્સ સ્કૂલના મુનિમ ટીચર મને હિન્દી માટે, ખાસ મારા હિન્દીમાં બહુ માર્ક્સ આવતા, તો મને હિન્દીમાં લખવાની બહુ પ્રેરણા આપતા કે બધું નવા નવા વિષય પર લખો, અને લાઇબ્રેરીમાં બધું વાંચ્યા કરતી હતી. હવે એ રીતે મને વાંચનનો તો બહુ શોખ, અને ફિલ્મોનો પણ બહુ શોખ, એને કારણે મારી લેંગ્વેજ ઘણી ડેવલપ થઈ હતી. અને પછી આ રીતે જ્યારે મને સમય મળ્યો, તો મેં આ મેગેઝિન શરૂ કર્યું, અને પછી જેમ જેમ હવે વચ્ચે વચ્ચે પાછું એવું થાય કે કામને લીધે પાછું ઘરનું કંઈક આવતું હોય, છોકરાઓની કંઈક ને કંઈક હોય, એ વખતે પાછું થોડું બધું ભૂલાઈ જતું હતું. અને હવે મને 3-1 વર્ષ પહેલાં મેં પુસ્તક મેળામાં આપણે ઓનલાઈન વેબસાઇટ્સ વિશે જાણ્યું, તો એની ઉપર મેં મારી હાઇકુને, હું હાઇકુ લખવાથી પાછું મેં શરૂ કર્યું, જેમ પહેલાં હું માનસી વખતે લખતી હતી, તો મેં થોડા સમય પર હાઇકુ શીખી અને હાઇકુ લખવાની શરૂ કરી, તો એ અપલોડ કરતી ગઈ, અને ત્યાર પછી ત્યાં વાર્તાઓનો વર્કશોપ ચાલતું હતું, અને અહીંયા વાર્તા સભા આપણા રવિન્દ્ર પારેખ સર વાર્તા સભા રવિવારે ચલાવતા, તો એમાંથી થોડું શીખવા મળ્યું. અને વાર્તા કેવી રીતે લખવી એમ વિચારતા વિચારતા મેં નાના નાના પ્રેરક પ્રસંગો લખવાનું શરૂ કર્યું, અને એમાંથી આ લખવાનું મારું શરૂ થઈ ગયું, એટલે મને ઘણું બધું કલેક્શન થયું, અને પછી મને એકદમ બુક્સ બનાવવાનું પણ મન થયું. સૌથી પહેલી આપણે બુક લોન્ચ કરી છે એલર્ટ, જેની અંદર 21 રહસ્ય કથાઓ છે, તો એ વિશે જણાવો. હા, એટલે ઘણું બધું લખતા લખતા, એટલે આ લોકો એવું કહેતા કે દરેક લેખકે છે ને ઘણા બધા પ્રકારનું લેખન પ્રકાર ઉપર એમ કે તમારે પ્રયત્ન કરવા જોઈએ, કે જેમાં તમે તમારી ભાવનાઓને કઈ રીતે, શેમાં તમે સારી વ્યક્ત કરી શકો છો. એટલે ગીત, ગઝલ અને વાર્તાઓ તો હું લખતી થઈ ગયેલી,
પણ નાનપણથી મને રહસ્યકથા વાંચવાનો બહુ શોખ હતો અને આપણા ગુજરાતના બહુ જ પ્રખ્યાત મહેશ મસ્તફકીર બહુ મોટા લેખક હતા રહસ્યકથાઓના, તો મેં એમની બધી એટલે એકે એક એમની વાંચી છે એમ, અને બહુ જ એમની મને ગમતું હતું. એમનો એટલો બધો પ્રભાવ હતો મારી પર એટલે મને અચાનક એકવાર આ બધી સાવધાન ઇન્ડિયા અને બધી સિરિયલ્સ જોતાં જોતાં મને પાછા એકદમ મહેશભાઈ મસ્તફકીર યાદ આવ્યા અને મેં વિચાર્યું કે હું એક રહસ્યકથા લખું. અને પહેલી રહસ્યકથા મેં એકદમ શામકા સાયા કરીને હિન્દીમાં લખી અને પ્રતિલિપિ પર મૂકી હતી. એમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને બીજી પણ એક એમાં પણ મળ્યો. પછી મેં આમાં એક પાત્ર ઇન્સ્પેક્ટરનું ઘડીને કે બધા કેસ સોલ્વ કરે છે અને આપણા અત્યારના જે પણ કોઈ પ્રોબ્લેમ્સ છે એ બધા પ્રોબ્લેમ્સ વણી લેવાનો ટ્રાય કરી છે અને ઇન્સ્પેક્ટર કઈ રીતે એ બધા કેસીસ સોલ્વ કરે છે, તો એના વિશે ઘણી બધી વાર્તાઓ લખાઈ અને એમાંથી આ સંગ્રહ તૈયાર થયો. ખૂબ જ સરસ. ત્યાર પછી આપણે એક હિન્દી બુક પણ લોન્ચ કરી છે જે કુછ અહેસાસ લિખે હૈ મન જોબન કાવ્ય હિન્દી ગઝલની એક બુક લોન્ચ કરી છે, તો એ વિશે વાત કરી. હિન્દી મારે ખરેખર ગુજરાતી છું અને ગુજરાતી તો મને બહુ જ ગમે છે પણ હિન્દી ભાષા મને બહુ જ પ્રિય રહી છે અને ખાસ કરીને ફિલ્મો જોઈને ઉર્દુ ગઝલ આ બધું સાંભળીને અને મને કંઈક વખત એવું લાગે છે કે એમાં હું ઘણું વધારે વ્યક્ત કરી શકું છું, તો મેં બધી હિન્દીમાં ઘણી વાર્તાઓ લખી હતી અને ગીત ગઝલ અને બધી જે સ્પર્ધાઓમાં પાર્ટ લેતી હતી એમાંથી મારો ઘણો સંગ્રહ તૈયાર થયો હતો. એટલે આ વખતે મેં એક કુછ અહેસાસ લિખે એમાં બધી તમે આખા જિંદગી દરમિયાન તમારા જે પોતાના અનુભવો હોય તમે બધાને જે મળ્યા હોવ કે તમારા પ્રવાસ દરમિયાન કે લોકોના કંઈક બી ઘટનાઓ બની હોય તો એ બધાની છાપ તમારા મનમાં પડી હોય અને તમે જ્યારે પણ કંઈક લખવા બેસો તો એ બધાની સંવેદનાઓને એની અંદર વણી લેવાનો પ્રયત્ન કર્યો છે. મતલબ કુછ અહેસાસ લિખે એની અંદર મતલબ વાસ્તવિકતા લોકોની હોય છે એ પણ આની અંદર કદાચ જાણવા મળશે લોકોની, એટલે પ્રત્યેક ઘટનાઓ જે ઘટી રહી છે એ વિશે પણ આપે આની અંદર લખ્યું છે એવું આપ કહી રહ્યા છો. આ તો મારું ઇન્ડિવિજ્યુઅલ ક્રિએશન છે પણ અક્ષરપથ મારું ગ્રુપ છે જેમાં અમે મેમ્બર્સ કર્યા છે અને દર મહિને બધા ભેગા થઈએ છીએ જે લોકોને લખવાનો શોખ છે હિન્દી લખવાનો. અને મેઇન વાત તો એ છે કે મારા સિવાય બધા જ હિન્દી ભાષી છે એમાં, એટલે આપણે પોતે તો હિન્દી બહુ જ ફાઇન બોલીએ છીએ પણ આ લોકો તો બધા હિન્દી જ છે, એટલે કે બધા જ મારવાડી પંજાબી યુપી બધા એવરી પ્રદેશના બધા જ છે અને ખૂબ સરસ લખે છે. એ લોકો પાસે લેંગ્વેજનું ભંડોળ બી એટલું બધું ફાઇન, બધા પોતપોતાના પ્રોફેશનમાં છે, બધી હાઉસવાઇફ બી છે પણ બધાને હિન્દીના એટલે એ લોકોએ મંચ પર બી ઘણા એવા જે મેમ્બર્સ છે એ લોકોએ પ્રોગ્રામ્સ કર્યા છે અને ખૂબ સરસ લેખકો છે, તો એ બધા સાથે બેસતા બેસતા પછી દર મહિને અમારે એક એક રચના કમ્પલસરી લખીએ એવું અમે નક્કી કર્યું હતું. એમાં શીખતા જઈએ પાછા એકબીજાને પૂછતા પૂછતા બીજા જે એટલે હિન્દીમાં મારે પોતાને બી ઘણી વાર કોઈ કંઈક પ્રોબ્લેમ થાય તમને એમ હસવું આવશે કે મેં પેલી જે સસ્પેન્સ વાર્તા લખી હતી તો આમ પિક્ચર પેલું આરઝુ પિક્ચર એટલું બધું મારા મગજમાં આમ પેલું ગમતું પિક્ચર અને એમ બેસી ગયેલું એટલે મેં લખી નાખ્યું કે સિમલા મેં વો ચનાર કે પેડ કે સાંઈ સાંઈ અવાજ આ રહી હતી. એટલે મારી સાથે જે અમારા અક્ષરપથના મિત્ર છે બેન એમણે કહ્યું કે મનીષાજી સિમલા મેં ચનાર કે પેડ હોતે હી નહીં હૈ સિર્ફ કશ્મીર મેં હોતે, તો મતલબ કે એક બધા ફ્રેન્ડ્સોનો એટલો બધો આભાર કે એ લોકો હું કંઈ પણ લખતી મૂકતી હોઉં એટલે એ લોકો પણ જે લખે તે અમે બધા સાંભળીએ દરેક જણ પોતાની રચના અને એકબીજાને સજેસ્ટ કરીએ. એમ કરતાં કરતાં હું લખતી ગઈ અને પ્રતિલિપિ પર હું ઘણા સમયથી લખતી હતી એટલે મારી સ્પર્ધાઓમાં વાર્તા મોકલતી એટલે એ મારું કલેક્શન પણ ભેગું થયું હતું, એટલે મેં એનો આખો એક અંક તૈયાર કર્યો છે. અને હવે અમારા બધા મેમ્બર્સ છે વારાફરતી પોતાનું બધાનો સંગ્રહ થયા છે એટલે હવે બધા બુક્સ બહાર પાડશે. ખૂબ સરસ. આ વર્ષમાં આપણે 3 બુક લોન્ચ કરી છે તો હવે આપણે 3 બુક વિશે વાત કરીશું જે મન જોબન વાર્તા સંગ્રહ છે અને લાગણીની ટસરે શબ્દો ચિત્રાયા એ વિશે આપણે વાત કરીશું. હા, મન જોબન એ મારી ઘણી બધી એટલે કે 100-125 વાર્તાઓ ગુજરાતી જે મેં લખી છે ખાસ આપણા સમાજના નોટ ઓનલી ધ પ્રોબ્લેમ્સ પણ એની જે ખૂબ ખૂબ સરસ વાતો પણ છે દરેક વ્યક્તિઓની એની અંદરની આગવી શૈલી અને આપણે એક ગુજરાતી હોવાથી આપણે આપણી જે બધી તળપદી આપણી લેંગ્વેજો કે દેશ એ બધું જ મને એટલું બધું લખતી ગઈ તો એ 100-125 વાર્તામાંથી એક સેટ વાર્તાઓ સિલેક્ટ કરીને
થોડાક પ્રેરક પ્રસંગો જે મેં એકદમ શરૂમાં લખ્યા હતા ને, કે જે એટલા બધા એને મને પોતાને પણ એમ થાય કે એટલું બધું કે એટલું ક્વોલિટી નથી લખાવ્યું, પણ મને એઝ ઇટ ઇઝ મૂક્યા છે. કારણ કે એ મારી બહુ જ નેચરલ ભાવના હતી અને મેં સીધું જ એને એ રીતે કંઈ પણ ચેન્જ કર્યા વગર એને મૂક્યા છે. અને સામાજિક એટલે તમે એની અંદર કોઈ એવો કંઈ સંદેશ કે કોઈને સુધારવાનું એવું પણ નથી, પણ એ જે પ્રશ્નો તમને પોતાને વાંચતા વાંચતા તમને પોતાને એમ થશે કે હા આ પ્રશ્ન છે. પણ ઘણીવાર આપણે આ વસ્તુને નિગ્લેક્ટ કરીએ છીએ, આપણને આપણે એટલા બિઝી છીએ કે આ બધી વસ્તુઓ પર બધું ધ્યાન નથી જતું. સમાજમાં કોઈક વાર સાંભળીએ તો ઘટનાઓ બની આવી પેપરમાં છપાયું ભૂલી જઈએ છીએ, અને આપણે કોઈને કહીએ તો એ એક સાદું રિપોર્ટિંગ થઈ રહે, સમજો કે આપણા પત્રકાર મિત્રો એને ખૂબ સરસ રીતે રજૂ પણ કરે છે. પછી મેં એને પાત્ર અને સંવાદો સાથે જોડીને બધી કાલ્પનિક ઘટનાઓ છે, બધું કંઈ એવું કંઈક થયું પણ નથી, પણ થતું હોય છે એમ, એવું જુદી રીતે થયું હોય, સેમ વ્યક્તિ નહીં થયું હોય, પણ એવી બધી ઘટનાઓ વણીને બધી વાર્તાઓ મેં ઘડી છે એની અંદર. આ વર્ષમાં તો આપણે 3 બુક લોન્ચ કરી છે, પણ હવે નવું કોઈ કલેક્શન હોય, નવી કઈ બુક આપ લોન્ચ કરવાનો છો એ વિશે? હા, મારું હાઇકુ, મારે 250-300 હાઇકુઓ લખાય છે, અને આઈ એમ ટેકિંગ એ પાર્ટ ઇન અ હાઇકુ કોમ્પિટિશન ઓફ જાપાનની એક ચેનલ છે, એની અંદર મેં પાર્ટ લીધો હતો અને એમાં મારો 2nd નંબર આવ્યો, એટલે મને હાઇકુ મારો બહુ એક પ્રિય વિષય છે. તો હવે મારી હાઇકુની બુક તૈયાર થઈ રહી છે, તો લગભગ હવે થોડા સમયમાં હું હાઇકુની બુક તૈયાર રજૂ કરવા જઈ રહી છું. ખૂબ ખૂબ અભિનંદન, અને આપ ખૂબ સારા લેખિકા અને સાહિત્યકાર બનો એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ સો મચ.